हाल महत्वना समाचार सूरत थी सामे आवी रह्या छे त्यारे जुनियर तबीब साथे रेगिंग नो मामलो सामे आव्यो छे। सूरत मां जुनियर तबीब साथे रेगिंग नो मामलो सामे आव्यो छे। स्मिमेर होस्पिटल ना जुनियर तबीब साथे रेगिंग करवामां आव्यो हतो तो आ उपरांत सीनियर डॉक्टरो सामे आकरा पगला लेवामां आव्या छे। तेओने सस्पेन्ड करवामां आव्या छे। चार सीनियर तबीबो ने सस्पेन्ड करवामां आव्या छे। तो ते अंगेनो वीडियो पण वायरल थयो हतो। त्यारबाद कार्यवाही करवामां आवी हती। 60 दिवस माटे सीनियर तबीबो ने सस्पेन्ड करवामां आव्या छे। तो सीनियर तबीब विद्यार्थी द्वारा रेगिंग करवामां आव्यो हतो अने ते अंगेनो वीडियो सामे आव्यो छे। त्यारबाद ते अंगेनी कार्यवाही करवामां आवी हती। तो अमारी साथे हाल संवाददाता संजय जोड़ाई गया छे। जी संजय, जे प्रमाणे सूरतनो आ रेगिंगनो मामलो सामे आव्यो हतो अने त्यारबाद कड़क पगला भरवामां आव्या छे, हाल शुं छे वधु विगत? सूरत महानगरपालिका द्वारा संचालित स्मिमेर होस्पिटलनो मामलो छे कि 5 दिवस पहेला કેટલાક સિનિયર તબીબોએ જુનિયર તબીબ સાથે રેગિંગ કર્યું હતું, તેને હોસ્પિટલની અંદર દોડાવ્યો હતો અને આ જે રેગિંગનો મામલો છે એ મુદ્દે તેના વિડીયો પણ વાયરલ થયા હતા અને ત્યારબાદ પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન 4 સિનિયર તબીબો તેમાં દોષિત થયા છે અને 4 તબીબો સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે, જેથી કરીને ફરીથી રેગિંગની જે ઘટના છે તેનું પુનરાવર્તન સ્મિમેર હોસ્પિટલમાં ન થાય એટલા માટે આ 4 તબીબોને સસ્પેન્ડ કરી દેવાયા છે। 60 દિવસ માટે આ 4-4 તબીબોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હાલ તો આ રેગિંગની ઘટનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને બીજા જે જુનિયર તબીબો છે તેમની સાથે અન્ય કોઈ સિનિયર તબીબ રેગિંગ કરી રહ્યું છે કે નહીં તે દિશામાં પણ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલનું પ્રશાસન છે એ તપાસ કરી રહ્યું છે। જી સંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતનો આ રેગિંગનો મામલો સામે આવ્યો છે જેમાં સ્મિમેર હોસ્પિટલના જુનિયર તબીબ સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું અને તે અંગે કડક પગલાં ભરવામાં આવ્યા છે। 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।